हेलो विद्यार्थी मित्रों, तमारु स्वागत है अपनी यूट्यूब चैनल स्काय ऑफ एजुकेशन में। विद्यार्थी मित्रों, आज आपणे वात करवाना छीए के शू कोरोना ने लीधे शालाओ बंद थशे। कारण के विद्यार्थी मित्रों, पाछला बे दिवसथी कोरोना तेना पीक उपर छे, एटले के सौथी वधु केस आवी रह्या छे अने ते झड़पथी वधी पण रह्या छे। अने तेना कारणे घणी बधी शाळाओमां विद्यार्थीओ पण कोरोना पॉजिटिव थई रह्या छे। राजकोटमां पण घणा बधा विद्यार्थीओ बे दिवसमां पॉजिटिव थया छे। तो विद्यार्थी मित्रों, आजे आपणे आ वीडियोमां वात करीशुं के शुं कोरोनाने लीधे शाळाओ बंद थशे। जो तमे आ चेनल पर नवा हो तो आ चेनलने सब्सक्राइब करी लो अने बेल आइकन प्रेस करी दो, जेथी तमाम नवी अपडेट तमने सौ प्रथम मळी शके। तो विद्यार्थी मित्रों, तमे अत्यारे जेवी ज टीवी ऑन करशो एटले तमने दिवसभर कोरोनाना न्यूज जोवा मळशे। कारण के कोरोनाना केस सतत वधी रह्या छे, એવામાં વાલી મંડળે રજૂઆત કરી છે કે સ્કૂલો ઓનલાઈન ઓફલાઈનની જગ્યાએ ઓનલાઈન કરવી જોઈએ। રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે। ગઈકાલે પણ ઘણા સમય બાદ કેસ 179 કેસ નોંધાયા હતા, ત્યારે સ્કૂલોમાં પણ કોરોનાના કેસ આવી રહ્યા છે, જેથી તાત્કાલિક સ્કૂલો બંધ કરવા વાલી મંડળ દ્વારા માંગણી કરવામાં આવી છે। સ્કૂલોમાં તમામ વર્ગ ઓફલાઈન બંધ કરીને ઓનલાઈન ચાલુ કરવા માંગણી કરવામાં આવી છે। વિદ્યાર્થી મિત્રો, જે વાલી મંડળ છે તેને રજૂઆત કરી છે કે સ્કૂલો તરત જ બંધ થવી જોઈએ। ધોરણ 6-12ના વર્ગ 15 જાન્યુઆરી સુધી બંધ કરો એવી વાલી મંડળે રજૂઆત કરી છે। રાજ્યમાં કેસ વધી રહ્યા છે, જેમાં સ્કૂલોમાં ભણતા ઘણા બધા વિદ્યાર્થીઓ કોરોના કેસ જોવા મળ્યા છે, જેથી સ્કૂલો ઓનલાઈન ચાલુ કરવાની માંગ છે। વાલી મંડળ દ્વારા આ માંગ કરવામાં આવી છે। ધોરણ 1-5ના વર્ગ સંપૂર્ણ બંધ કરવામાં આવે તથા ધોરણ 6-12ના વર્ગ 15 જાન્યુઆરી સુધી બંધ કરીને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવે તેવી ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા માંગણી કરવામાં આવી છે। તો વિદ્યાર્થી મિત્રો, તેમણે 15 જાન્યુઆરી સુધી કહ્યું છે, પરંતુ જો ત્યાં સુધી પણ કોરોનાના કેસ વધતા જશે તો ત્યારે પણ શાળાઓ ખુલશે નહીં। હવે જોવાનું એ છે કે શિક્ષણ વિભાગ આના ઉપર શું નિર્ણય લે છે। શિક્ષણ વિભાગ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરે વાલી મંડળ। ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતું કે કેસ ખૂબ જ ગતિથી વધી રહ્યા છે અને ગુજરાતની સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓ સંક્રમિત થઈ રહ્યા છે, જેથી સ્કૂલો ઓનલાઈન શરૂ કરવામાં આવે। શિક્ષણ વિભાગ સ્કૂલ સંચાલકોની જગ્યાએ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરે તેવી અમારી માંગણી છે। તો વિદ્યાર્થી મિત્રો, ઓલ ગુજરાત વાલી મંડળના જે પ્રમુખ છે નરેશ શાહ, તેમણે આ રજૂઆત કરી છે અને સ્કૂલો બંધ કરવાનું કહ્યું છે। રાજકોટ જિલ્લાની સ્કૂલમાં કોરોનાનો કહેર, 11 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકો કોરોના પોઝિટિવ આવ્યા છે। ગુજરાતમાં રાજ્યમાં જીવલેણ કોરોનાના વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ છેલ્લા ઘણા દિવસોથી કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને આ ઘાતક વાયરસ બાળકોને પોતાના શિકાર બનાવે છે। રાજકોટ શાળામાં કોરોનાનો કહેર યથાવત છે। રાજકોટ જિલ્લામાં વધુ 11 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકો કોરોના સંક્રમિત થયા છે। અમરનગરની શાળામાં 7 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે। હાલ અમરનગરની શાળા બંધ કરવા હુકમ કરવામાં આવ્યો છે। રાજકોટ શહેરમાં વધુ 4 વિદ્યાર્થીઓ સંક્રમિત છે અને કુલ 11 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ થયા છે। તાંજાડિયાથી આવેલી યુવતી કોરોના સંક્રમિત આવી હતી। રાજ્યના રાજકોટ જિલ્લામાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે, જેમાં સ્કૂલના બાળકો કોરોના પોઝિટિવ આવ્યા છે। 1-2 નહીં, પરંતુ 11 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકો કોરોના પોઝિટિવ આવ્યા છે। તો વાલીઓમાં પણ ચિંતા ફેલાઈ છે। અમરનગરની સ્કૂલને બંધ કરવાનો હુકમ પણ જાહેર થઈ ગયો છે। સંક્રમિતોની હાલ સારવાર પણ ચાલી રહી છે। તો વિદ્યાર્થી મિત્રો, કોરોનાના કેસ હવે વધવા લાગ્યા છે અને ઘણી બધી સંભાવના છે કે તમારી શાળાઓ થોડા જ સમયમાં બંધ કરવામાં આવશે। ભલે શિક્ષણ મંત્રીએ એવું કહ્યું હોય કે SOPનું ચુસ્ત પાલન કરીશું અને શાળાઓ બંધ કરવા તેમને બંધ કરવાના સંકેત ન આપ્યા હોય, પરંતુ વિદ્યાર્થી મિત્રો, કોરોના જો આ જ પ્રકારે વધતો રહ્યો તો શિક્ષણ વિભાગ જલ્દી જ નિર્ણય લેશે કે શાળાઓ બંધ થવી જ જોઈએ। અને હવે તો કેસ 200 સુધી પહોંચવા આવ્યા છે, તો તમારી શાળાઓ ઝડપથી બંધ થઈ જશે। જો વિદ્યાર્થી મિત્રો, તમે આ ચેનલ પર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી તમને તમામ વિડીયો સૌપ્રથમ જોવા મળે। તેમજ આ વિડીયોને લાઇક તેમજ તમારા તમામ મિત્રો સાથે શેર કરો।